અમદાવાદના વસ્ત્રાપુરમાં પોતાની ઓફિસ ચલાવનાર વિનય અને ભાર્ગવી શાહ આ ઓફિસમાં એડ જોવાની સ્કીમો ચલાવીને લોકોને છેતરી રહ્યા હતા, જેની ફરિયાદ થતા બંને પતિ પત્ની ભૂગર્ભમાં ઉતરી ગયા છે. ઓફિસમાં ચાલી રહેલા અગત્યના ડોક્યુમેન્ટ્સ અને પુરાવાને હાનિ ના પહોંચે તે માટે પોલીસે આખી ઓફિસને સીલ મારી દીધું છે અને બે પોલીસ જવાનોને પણ બંદોબસ્તમાં ગોઠવી દેવાયા છે. આ પોન્ઝી સ્કીમમાં ફરારના સમાચાર લોકોને મળ્યા માટે લોકો પોલીસ દ્વારા ફરિયાદ પણ કરી રહ્યા છે. શહેર પોલીસ કમિશનર એ કે સિંઘે એક સીટની નિમણૂક કરી હતી, ત્યારબાદ ડીજીપીએ આ તપાસ સીઆઈડી ક્રાઇમને સોંપી દીધી છે. યોગેશ્વરી રામાનંદ સાથે એનએસ ગુજરાત ન્યૂઝ અમદાવાદ. બનાસકાંઠાના થરા ઠાકોર બોટિંગ ખાતે યોજાયેલ ઠાકોર સમાજના સ્નેહમિલનમાં બ્રિટિશ હાઈ કમિશનના અધિકારી સાથે રાજપૂતના અલ્પેશ ઠાકોર હાજરી આપી હતી. વ્રશન મુક્તિ અને સમાજમાં શિક્ષણ અને યુવાને રોજગારની વાત લઈને આવેલા અલ્પેશ ઠાકોર તે માટે અને 1 લાખ યુવાનોને રોજગારી મળી રહે તેવા પ્રયત્નો અલ્પેશ ઠાકોર દ્વારા થઈ રહ્યા છે તેવું નિવેદન કર્યું હતું. જ્યારે ગુજરાતમાં પરપ્રાંતીય પર હુમલાની વાતમાં સરકારને અને રાજ્યના મુખ્યમંત્રીને અલ્પેશ ઠાકોરે આડે હાથ લીધા હતા. ઠાકોર સેના અને અલ્પેશ ઠાકોરને બદનામ કરવાનું ષડયંત્ર ગણાવી અલ્પેશ ઠાકોરે સરકાર પર પ્રહાર કર્યા હતા. ત્યારે જે પ્રકારે પરપ્રાંતીય પરના હુમલામાં અલ્પેશ ઠાકોરને નિશાન બનાવ્યા તે બાબતે ઉપમુખ્યમંત્રીને પણ અલ્પેશ ઠાકોરે આડે હાથ ન લીધા હતા. ત્યારે અલ્પેશ ઠાકોરે આગામી 20 જાન્યુઆરીએ જીએલડીસી ગ્રાઉન્ડ પર લાખો મહિલાઓનું સંમેલન યોજવાનું પણ જાહેર કર્યું હતું અને આગામી ડિસેમ્બર મહિનામાં ગુજરાતના દરેક ગામડાઓમાં વ્યસન મુક્તિના રથ સાથે થરા ખાતે ઠાકોર સમાજના સ્નેહમિલનમાં યુનાઇટેડ કિંગડમના કોંગ્રેસ તાલુકામાં રોજગારીની તકો ઊભી થાય અને ઠાકોર સમાજમાં શિક્ષણનો વ્યાપ વધે અને કાંકરેજ તાલુકામાં રોજગારીની તકોની માંગણી હતી, જેને લઈને જો વેને બનાસકાંઠામાં રોજગારીની તકો ઊભી કરવાની બાંહેધરી આપી હતી. થરામાં લોકસભાની ચૂંટણીનું શક્તિ પ્રદર્શન દેખાયું હતું. અહીંયા ઠાકોર સમાજ એક થયો હતો અને સરકાર પર આડકતરી રીતે સીધા નિશાન હતા. ત્યારે આગામી લોકસભાની ચૂંટણીમાં સમાજ કહેશે તો અલ્પેશ ઠાકોર લડશે તેવું પણ અલ્પેશ ઠાકોરે નિવેદન કર્યું હતું. યુ આર કમિંગ એટ ગુજરાત એન્ડ બિગ કોમ્યુનિટી ઓફ ઠાકોર સમાજ. વોટ આર યુ સે ધીસ કોમ્યુનિટી? So my job in Gujarat is to promote cooperation between Gujarat and the UK. Alpesh Bhai has very kindly invited me here today to meet this community, to see what the strengths of this community are, and also to see what the challenges are. And we've talked a lot about education, about unemployment, about drinking water in this particular area. And what we would like to do in future is to work with Alpesh Bhai, with local government, to see if we can work together on those areas to make some improvements, to increase the opportunities for employment in this area through maybe an investment strategy, to increase education opportunities in this region through tie-ups with British institutions and particularly around vocational skills. So I go back to Ahmedabad today with a much better idea of the issues that face this community here and maybe where we can work together in the future to make things a little bit better. પ્રયત્ન એ છે કે સરકાર દ્વારા બિઝનેસ સમિટો કરવામાં આવતા હોય છે, પણ અંતરિયાળ જે તાલુકાઓ છે ત્યાં ખરેખર રોજગારની તકોની જરૂર છે. મારો પ્રયત્ન છે કે અહીંયા એજ્યુકેશન, પાણી અને એમ્પ્લોયમેન્ટ માટે એટલે રોજગારી માટેની તકો ઉપલબ્ધ થાય, સારા ઉદ્યોગો આવે, ફોરેન ઇન્વેસ્ટરો આવે, એના માટે ડેપ્યુટી બ્રિટિશ હાઈ કમિશનર જે ભાગને લઈને આવ્યો છું એમને. પ્રયત્ન એ છે કે આ વિસ્તાર જે રોજગારી ઝંખી રહ્યો છે ત્યાં બનાસકાંઠા અને પાટણના કાંઠાના વિસ્તારોની અંદર સારી એવી કંપનીઓ આવે જેના થકી આ વિસ્તારના બંને જિલ્લાના લગભગ લાખો જે બેરોજગારો છે તમામને રોજગારી તકો ઉપલબ્ધ થાય, એના માટેનો પ્રયત્ન છે. ખાસ કરીને આપે કીધું કે મારું માથું પ્રયત્ન એ છે કે આ એક બાજુ રાજ્ય સરકાર હાઈકોર્ટમાં એફિડેવિટ કરે છે કે ગુજરાતમાં કોઈ પરપ્રાંતિઓ સાથે અત્યાચાર થયો નથી, મારી છઠ પૂજા અને દુર્ગા પૂજામાં ગયેલા, પરંતુ તેમ છતાં એક પ્રકારની ગંદી રાજનીતિ ચાલી રહી છે, લોકોને ભડકાવવાની, લોકોને ભરમાવવાની અને વેરજેની
રાજનીતિ ચાલી રહી છે અને જે પ્રકારે નાની મોટી ધમકીઓ મળી રહી છે. અલ્પેશ ઠાકોરે કોઈનાથી ડરે વ્યક્તિ છે જ નહીં. અલ્પેશ ઠાકોરે લડવૈયો છે, ગરીબો માટે લડું છું, બેરોજગારો માટે લડું છું, પછાતો માટે લડું છું અને લડતા લડતા. બ્યુરો રિપોર્ટ, એનએસ ગુજરાત ન્યૂઝ, બનાસકાંઠા. સાબરકાંઠાના જિલ્લામાં પ્રાતિંજ ખાતે ગાયના વાછરડા અને અજાણ્યા વાહન ચાલકે રાત્રિના સમયે ટક્કર મારી શરીરે તથા પગે ઇજાઓ પહોંચતા જીવદયા પ્રેમી દ્વારા કામધેનુ ગૌશાળામાં લઈ ગયા હતા. પ્રાંતિજ મામરોલી રોડ ઉપર આવેલા મંગલોદય સેવા પ્રતિષ્ઠાન સંચાલિત કામધેનુ ગૌશાળા ખાતે અકસ્માત લોહી લુહાણ તથા પગ કરાયેલા વાછરડું રોડ ઉપર મળી આવતા કેટલાક જીવદયા પ્રેમીઓ દ્વારા વાછરડાને કામધેનુ ગૌશાળામાં મૂકી ગયા હતા. તો ગૌશાળા મહંત શ્રી સુનિલદાસજી દ્વારા હાલ સારવાર આપવામાં આવી રહી છે, પણ વાછરડાને પગ ઉપરથી વાહન પસાર થઈ જતાં પગ કચડાઈ ગયો છે. તો પશુ ડૉક્ટરો દ્વારા ઓપરેશન દ્વારા પગ કાપવાની સલાહ આપી છે. તો કામધેનુ ગૌશાળામાં આવા અનેક ગાય વાછરડા પશુઓ આવે છે અને કામધેનુ ગૌશાળા દ્વારા સેવા આપવામાં આવે છે. પશુ ઘાસની અછત વધારી રહી છે તો પશુ પ્રેમીઓ દ્વારા ઘાસચારો પૂરો પાડવામાં આવે તેવી માંગ પણ મહંત દ્વારા ઉઠવા પામી છે. જીલ રાવલ સાથે એનએસ ગુજરાત ન્યૂઝ, પ્રાંતિંજ. બ્રેક બાદ આપનું સ્વાગત છે. તો આગળ વાત કરીએ ઉપલેટા શહેરમાં જલારામ બાપાની 219મી જન્મજયંતિ નિમિત્તે ઉપલેટા લોહાણા સમાજ દ્વારા શહેરના વિવિધ માર્ગ પર ભવ્ય શોભાયાત્રા કાઢવામાં આવી. રાજકોટ જિલ્લાના ઉપલેટા શહેરમાં આજ તારીખ 14-11-18 ની બુધવારે રોજ બપોરે 4 થી સાંજે 7:30 સુધી સમગ્ર ગુજરાતની જેમ ઉપલેટા શહેરમાં પણ ભવ્ય શોભાયાત્રા કાઢવામાં આવી હતી, જેમાં મોટી સંખ્યામાં લોહાણા સમાજના લોકો પોતાના ધંધા રોજગારી બંધ રાખી આ શોભાયાત્રામાં જોડાયા હતા, તેમજ અન્ય સમાજના આગેવાનો તથા લોકોની હાજરી પણ ઉડીને ધ્યાને વળગે એવી હતી. દર વર્ષે યોજાતી આ શોભાયાત્રામાં આ વર્ષે નવ ચીલો ચાતરતા હોય એમ જલારામ મંદિરે જલારામ બાપાની જન્મજયંતિ નિમિત્તે સૌ પ્રથમ વખત કેક કાપીને ઉજવણી કરાઈ, તેમજ બપોરે 4 વાગે જૂના પોરબંદર બાયપાસ રોડ પર આવેલા જલારામ મંદિરથી નીકળેલી આ શોભાયાત્રા 7:30 કલાકે લોહાણા વાડી ખાતે પહોંચી હતી. લોહાણા સમાજની મહિલાઓ દ્વારા રાસ લેવામાં આવ્યા હતા, તેમજ યુવાનો દ્વારા નાચ ગાન પણ કરવામાં આવ્યા હતા, તેમજ યુવાનો દ્વારા ફટાકડા ફોડી આ શોભાયાત્રાનો ઉત્સાહમાં વધારો કરાયો. લોહાણા સમાજના પ્રમુખ જનકભાઈ ગણી યાત્રાના માર્ગદર્શન હેઠળ કૃષાંતભાઈ ચોટાઈ, કૃષ્ણકાંત ચોટાઈ, નીલુભાઈ ગોંધિયાની આગેવાનીમાં રઘુવંશી સ્પેશિયલ ગ્રુપ તેમજ લોહાણા સમાજના યુવાનો દ્વારા આ યાત્રાને સફળ બનાવવા માટે ભારે જહેમત ઉઠાવી હતી. જલારામ બાપાનું સૂત્ર જ્યાં ટુકડો ત્યાં હરી ટુકડો ને સાર્થક કરતા હોય. શોભાયાત્રાના સમાપન બાદ લોહાણા સમાજની વાડી સંતીવાની દેરી ખાતે સમર્પ પ્રસાદ રાખવામાં આવ્યો હતો. અમીર પઠાણ સાથે એનએસ ગુજરાત ન્યૂઝ, ઉપલેટા. તો હાલ બુલેટિનમાં સમય થયો છે એક બ્રેક નો, તો લઈએ એક બ્રેક. સમગ્ર ગુજરાતના પરિવારના સૌ સ્વજનો ભાઈ બહેનોને દિવાળીની શુભકામના અને આગામી નવું વર્ષ આપના સૌના માટે ખૂબ સારું, સુખમય, શાંતિમય, સમૃદ્ધિ સાથે પસાર થાય એવી હૃદયની શુભકામના, અને એનએસ ગુજરાતને પણ શુભકામના. એક નવું સાહસ મીડિયાના ક્ષેત્રમાં, પ્રચાર માધ્યમના ક્ષેત્રમાં શરૂ થયું છે, એમને પણ ગુજરાતની પ્રજા ખૂબ સ્વીકારે, આવકારે અને એ પોતાનું માધ્યમ બનાવે એવી પણ શુભકામના. ખાસ કરીને આપણો આ તહેવાર એ તમામ જ્ઞાતિ, જાતિ, વર્ગ, પ્રાંત, ભાષા, સંપ્રદાય એ બધા સાથે મળીને ઉજવે, જેમ સરદાર સાહેબે સમગ્ર દેશને એક કર્યો અને એ વખતના નવાબો, રાજા, બાદશાહોએ ભારત માતાને સમર્પિત પોતાના રાજ્યો કરીને એક રાષ્ટ્ર બનાવ્યું, એમ આપણે બધા જ્ઞાતિ, જાતિ, પ્રાંત, ભાષા, સંપ્રદાય આ બધા એક થઈને એક ભારત, શ્રેષ્ઠ ભારત એવો સંકલ્પ કરીએ તો મને લાગે છે કે આપણે જે રીતે કહીએ છીએ માતા ભૂમિ પુત્રો અહમ પૃથ્વી આહ, આ ધરતીના આપણે બધા પૃથ્વી એ માતા છે ને એના આપણે બધા સંતાનો છીએ, તો કોઈ પણ જાતિ, સંપ્રદાય, વર્ગ, પ્રાંત, ભાષાના બધા આપણે એક માના દીકરા છીએ એવા રીતે જીવવાનો સંકલ્પ કરીએ તો સાચા અર્થમાં ભારત
શ્રેષ્ઠ ભારત બને અને આપણું પારિવારિક ભાવના પણ ખૂબ ઉજ્જવળ બને એવી શુભકામના. અને નવા વર્ષથી આપણે આ બધા સંકલ્પ કરીએ કે આપણે બધા એક થઈને રાષ્ટ્ર તરીકે દુનિયાને નકશામાં ટટ્ટાર ઊભા રહી શકીએ અને ગૌરવ જાળવી શકીએ એવી ઈશ્વર આપણને શક્તિ આપે. હું ડૉક્ટર અમરીશ ત્રિપાઠી, લાયન્સ ક્લબ ઇન્ટરનેશનલ ડિસ્ટ્રિક્ટ 3232B2 અને ભારતીય એજ્યુકેશન ટ્રસ્ટના પરિવાર તરફથી હું આપ સૌને દિવાળીની શુભકામનાઓ પાઠવું છું. તમારું જીવન અને સૌનું જીવન એક સરસ પ્રકાશમય રહે અને સુખી સંપન્ન અને એક સંસ્કારથી ભરેલું જીવન રહે તેવી મારી શુભકામનાઓ છે. હું અરવિંદ ચૌહાણ, ગુજરાત પ્રદેશ કોંગ્રેસમાં મંત્રી છું. દિવાળીની શુભકામના અને નવા વર્ષને પ્રજાને મારા પરિવાર ઓળથી અને મારા તરફથી ભગવાન નવા વર્ષમાં ખૂબ સુખ શાંતિ સમૃદ્ધિ આપે એવી ભગવાને પ્રાર્થના કરું છું. સાથે સાથે નવા વર્ષમાં ગુજરાતની અને હિન્દુસ્તાનને માતાનો આશીર્વાદ રહે અને ખૂબ લોકોને રોજગારી મળે, શાંતિ મળે એવી મારી પ્રાર્થના છે. યાદવ, મેનેજિંગ ટ્રસ્ટી એસએમ એજ્યુકેશન ટ્રસ્ટ કી તરફ સે સભી રહીશો, વિદ્યાર્થીઓ, બાલી મિત્રો એવં કર્મચારીઓ કો ઇસ દિવાળી કી હાર્દિક શુભેચ્છા દેતા હું. સાથ સાથ મેં NSTU ન્યૂઝ કે સંપાદક શ્રી શર્માજી કો ભી મેં દિવાળી કી उनके साथ में रहने वाले सभी कर्मचारियों को दिवाली की शुभकामनाएं देता हूं. जीवन आप सभी का मंगलमय रहे, सुखमय रहे, समृद्ध रहे, इसके लिए मैं ईश्वर से प्रसन्न प्रार्थना करता हूं और हमेशा आप अग्रसर रहें, उज्जवल भविष्य की तरफ रहें, इसकी मैं ईश्वर से कामना करता हूं. जय हिंद, जय भारत. दीपावली और नवे वर्ष की सभी देशवासियों को ढेर सारी शुभकामनाएं. आपका आने वाला नवा वर्ष सुखमय, संपन्न मन और ढेर सारी खुशियों के साथ बना रहे, ऐसी सभी देशवासियों को खूब खूब शुभकामनाएं. मैं भवा रक्षा दल गुजरात प्रदेश अध्यक्ष घनश्याम शर्मा सभी देशवासियों को हार्दिक शुभकामनाएं, नूतन वर्ष की हार्दिक शुभकामनाएं. आने वाला नूतन वर्ष, नया वर्ष सभी देशवासियों के लिए उज्ज्वल भविष्य लाए और स्वास्थ्य, दौलत और सफलता से भरपूर हो, ये हमारी शुभकामना है. भवा रक्षा दल हिंदुत्व के लिए बना हुआ है. एक जरूर रिक्वेस्ट करेंगे हम सभी से, वो है राम मंदिर. जो राम की वजह से दीपावली को मना रहे हैं हम, उसी का मंदिर नहीं बन पा रहा है. इसलिए हिंदुत्व को जगाने के लिए एक बार बार विनती करता हूं मैं कि इस मंदिर को बनाने के लिए जरूर जागृत रहें और भगवान रक्षा दल से जुड़े. जय सियाराम, जय सियाराम. મનાસકાંઠા જિલ્લા
નવસારી દ્વારા ભવ્ય ક્રિકેટ મેચનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં વિવિધ ટીમ ભાગ લીધો હતો, જ્યારે ફાઇનલ મેચમાં વિજેતા ટીમને ટ્રોફી તેમજ પ્રોત્સાહક ઇનામ આપવામાં આવ્યું. મૂળ બનાસકાંઠાવાસી અને ધંધા રોજગારી અર્થે નવસારીમાં સ્થાયી થયેલા સિમ્બોલ ઓફ નોલેજ ગ્રુપ દ્વારા ધાનેરા તાલુકાના થાવર ગામે આવેલા હોલીપેટ ખાતે ભવ્ય ક્રિકેટ ટુર્નામેન્ટ આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં 100 જેટલી ટીમે ભાગ લીધો હતો અને ફાઇનલ મેચમાં વિજેતા થનાર ટીમને ટ્રોફી આપી તેમજ પ્રોત્સાહિત ઇનામો પણ આપવામાં આવ્યા હતા. આ પ્રસંગે ધાનેરામાં માજી ધારાસભ્ય જોઈતાભાઈ પટેલ, ધાનેરા નગરપાલિકા પ્રમુખ બળવંતભાઈ બારોટ, ઉપપ્રમુખ વસરામભાઈ ગલચર, ભાજપ અગ્રણી વસંતભાઈ પુરોહિત સહિત મોટી સંખ્યામાં લોકો હાજર રહ્યા હતા. સુરેશ ગલચર સાથે એનએસ ગુજરાત ન્યૂઝ બનાસકાંઠા. એક વર્ષમાં ડબલ કરવાની લાલચ આપીને અંદાજિત 1,00,000 રોકાણકારોના 260 કરોડનું ઉધારણું કરી અમદાવાદનું એક દંપતી આત્મહત્યાનું નાટક કરી ફરાર થયા, પોલીસ તપાસ હાથ ધરી. અમદાવાદમાં એક હાઈ પ્રોફાઇલ છેતરપિંડીનો કેસ સામે આવ્યો છે, જેમાં બંટી અને બબલી બનીને પતિ પત્નીએ 1,00,000થી બી વધારે લોકો જોડે છેતરપિંડી કરી હતી, જેની અંદાજિત રકમ 260 કરોડની માનવામાં આવે છે. અને આ પતિ પત્નીનું નામ વિનય શાહ અને ભાર્ગવી શાહ માનવામાં આવે છે. આ વિનય શાહ 1,00,000 લોકોને છેતરીને સ્યુસાઇડ નોટ લખીને ભાગી ગઈ હોવાની માહિતી મળી છે. પણ 1,00,000 લોકોમાંથી 6 કે 7 કેસ જ નોંધવામાં આવ્યા હતા અને આ વિનય શાહે ભાગતા પહેલાં જ નોટ છોડી હતી, તેમાં એણે ક્રાઇમ બ્રાન્ચના કમિશનર જે કે ભટ્ટ પર 50,00,000 આપવાનો આરોપ મૂકતા જે કે ભટ્ટે માનહાનિનો દાવો કર્યો હતો. અને આ વિનય શાહ ભાગતા પહેલાં જ જે 11 પાનાની સુસાઇડ નોટ મૂકી હતી તેમાં હજુ ઘણા ખરા નામ ખુલે તેવી ભીતિ સેવવામાં આવી રહી છે. યોગેશ્વરી નામાનું સાથે NS ગુજરાત ન્યૂઝ અમદાવાદ. સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રા તાલુકાના એન્જાર ગામના યુવાન ખેડૂતોએ વ્યાજખોરના ત્રાસથી આત્મહત્યાનો પ્રયાસ કરતા સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે અને યુવક પાસેથી ચિઠ્ઠી પણ મળી આવી હતી, જેમાં વ્યાજખોરના નામનો ઉલ્લેખ કરવામાં આવતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. સુરેન્દ્રનગર જિલ્લામાં ચાલુ વર્ષે જે ખૂબ જ નહિવત વરસાદ પડતા જિલ્લાભરના ખેડૂતોને ભારે નુકસાની ભોગવવાનો વારો આવ્યો છે અને પરિવારનું ગુજરાન ચલાવતા પણ ખૂબ મુશ્કેલ બની ગયું છે. ત્યારે ધ્રાંગધ્રા તાલુકાના એજાર ગામે રહેતા અને ખેતી કરી પરિવારનું ગુજરાન ચલાવતા યુવાન ખેડૂત વિરમભાઈ લક્ષ્મણભાઈ કુડિયાએ પોતાની વાડીમાં જ ઝેર દવા પીને આત્મહત્યા કરતા ગંભીર હાલતમાં સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા, જ્યાં ખેડૂતને ખિસ્સામાંથી ચિઠ્ઠી મળી આવી હતી, જેમાં વ્યાજખોર જનકસિંહ ઝાલાના ત્રાસથી આત્મહત્યા કરી હોવાનો અને અવારનવાર વ્યાજખોર દ્વારા શારીરિક અને માનસિક ત્રાસ આપતો હોવાનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો. તેમજ ખેત મજૂરીની રકમ પણ ન આપી ખેતીની જમીન હડપ કરવાની અને જાનથી મારી નાખવાની ધમકી આપતા કંટાળી આત્મહત્યાનો પ્રયાસ કર્યો હોવાનું ચિઠ્ઠીમાં જણાવ્યું હતું. આ બનાવે સમગ્ર પંથકમાં શોકની લાગણી ફેલાઈ જવા પામી છે. વ્યાજખોર સામે કડક કાર્યવાહી કરવાની માંગ ઉઠવા પામી છે. પોલીસે ચિઠ્ઠીને આધારે ફરિયાદની તાજવીજ હાથ ધરી છે. ચકુજી ઠાકોર, ધ્રાંગધ્રા તાલુકા ઠાકોર સેના પ્રમુખ. આજે જે ઘટના બની મારા ગામની બાજુમાં એજાર ગામ છે ત્યાં એક અમારા સમાજના વિરમભાઈ લક્ષ્મણભાઈ કુડેચા, જેઓ મને અત્યારે એક કોલ આવ્યો સવારે કે એમને ઝેરી દવા ગટગટાવી છે, એટલે મેં પૂછ્યું શું હતું, તો એમને મને એમના સગા સંબંધીઓએ જણાવ્યું કે વ્યાજખોરાના ત્રાસથી દવા પીધી, એટલે અમે તાત્કાલિક ધ્રાંગધ્રા હોસ્પિટલ લઈ ગયા, એટલે ધ્રાંગધ્રા હોસ્પિટલવાળાએ એવું કીધું કે આને સુરેન્દ્રનગર રિફંડ કરો. પછી અત્યારે સીઉસામાં એડમિટ છે અને એમની ગીચામાંથી એક ચિઠ્ઠી નીકળી, એ ચિઠ્ઠીમાં ઉલ્લેખ કર્યો છે કે એમને કોણ ત્રાસ આપે, એમની જમીન કોક પચાવવા પર મોટા ભૂમાફિયા છે, જેઓ ગામના મોટા કહે તેવા ભૂમાફિયા, એમાં નામનો ઉલ્લેખ કર્યો છે અને અમે બધા સમાજના આગેવાનો એમની અત્યારે કેટલા રૂપિયા માંગતા અંદાજે એમને, મેં એમને એમના સગાવાલાને પૂછ્યું કે કેટલા પૈસા માંગતા, તો કે 10-15 હજાર રૂપિયા માંગતા હતા. અત્યારે એ લાખોમાં હાડા દર એમની પાસે એવી ચિઠ્ઠી આપી, 12-15 લાખ રૂપિયા એમની પાસે માંગ્યા વ્યાજ સહિત ચક્રવર્તી, અને એમને એવું ધમકી આપે કે તમે કા પૈસા આપો ને કાં તમારી જમીન અમને લખી દો. શું બન્યું હતું? મારા ભાઈ દવા પીધી. શેના ત્રાસથી દવા પીધી? વ્યાજખોરના ત્રાસથી. કોણ વ્યાજખોર છે? ગામના દરબાર. શું નામ છે? જનકસિંહ શક્તિ. હેરાન કરતા હતા? કેવી રીતે હેરાન કરતા હતા? અવારનવાર ધમકી મારતા હતા અને ખેતર પચાવી પાડવાની એને ધમકી આપતા હતા. કેટલા સમયથી ધમકી આપતા હતા? છેલ્લા 4-5 મહિનાથી સતત ધમકી આપતા હતા અને 4-5 વર્ષથી તો અમને એમની ખેતીવાડી કરતા હતા, એમનું હતું વાવતા હતા, અમારી ઉપજ એમને આપતા, તો છતાં આટલા ટાઈમથી અમારા માટે 10-15 લાખનું વ્યાજ કરી નહોતું. તમે વાવતા હતા એની ખેત મજૂરી આપતા હતા તમને? ના, કંઈ નતા. શું થયું તું? શું કામ?
ગાડી રાખવાની, બહુ પણ ના મળે એમ કે મારી વાડી રાખી હું તમને મારીશ, થોડા ઘણા પૈસા લીધા તારા, એની વાત વ્યાજ ચડાવી 10-15 લાખ રૂપિયા કાઢે મારી, કે તારું ખેતર લઈ ગયું તાર તો મારી વાડી રાખી તમે મારી. કેટલા રૂપિયા લીધા હતા તમે? થોડા ઘણા લીધા છે દાદા. શું નામ છે એમનું? શાહરૂખ સિપાહી સાથે એનએસ ગુજરાત ન્યૂઝ ધ્રાંગધ્રા. કાંકરેજ તાલુકાના મુખ્ય મથક સિહોરી ગોમાતા મંદિર પરિષદ હોલમાં કાંકરેજ તાલુકાના પૂર્વ ધારાસભ્ય શ્રી મગનસિંહ વાઘેલાની અધ્યક્ષસ્થાને કાંકરેજ યુવા જાગીરદાર રાજપૂત કેળવણી મંદિરની મીટિંગ યોજાઈ હતી. કાંકરેજ રાજપૂત સમાજના પ્રમુખ શ્રી કરણસિંહ વાઘેલા, મંત્રી મફતસિંહ સોલંકી, ઉપપ્રમુખ વીડી વાઘેલા, બનાસકાંઠા જિલ્લા ભારતીય જનતા પાર્ટીના મહામંત્રી ભારતસિંહ ભટ્ટેસરિયા અને પૂર્વ યુવા પ્રમુખ સુરેશસિંહ બી વાઘેલા તેમજ વર્તમાન પ્રમુખ ભરતસિંહ ડી વાઘેલા, મંત્રી સજ્જનસિંહ ડી સોલંકી સહિત અનેક ગામોમાં જે કાંકરેજ વિધાનસભામાં આવતા રાજપૂતના ગામોના યુવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. ભારતસિંહે શિક્ષણ અને સમાજ માટે સેવા કરી પાટણમાં ચાલતી હોસ્ટેલમાં દરેક વ્યક્તિએ યથાશક્તિ પ્રમાણે ફાળો આપી સહભાગી થવા અનુરોધ કર્યો હતો. ત્યારે સુરેશસિંહ વાઘેલા અને ભરતસિંહ વાઘેલાએ સમગ્ર યુવા ટીમ વતી ખાતરી આપી ફાળો એકઠો કરી મદદરૂપ થવા વડીલોને ખાતરી આપી હતી. શિહોરી ગોમાતા મંદિરે કારોબારી બેઠકમાં 7 ઉપપ્રમુખ, 7 મંત્રી તેમજ વિવિધ પ્રકારના કન્વીનરની નિમણૂક કરવામાં આવી અને દરેકને નિમણૂક પત્રો આપી વડીલોએ આશીર્વાદ આપ્યા હતા. હેમુભાભી વાઘેલાની નિમણૂક કરવામાં આવી હતી અને શિક્ષણ કન્વીનર તરીકે વિનુભાઈ એમ સોલંકીની નિમણૂક કરી હતી. આ કાર્યક્રમનું સંચાલન પૂર્વ પ્રમુખ સુરેશસિંહ વાઘેલાએ કર્યું હતું અને આભાર વિધિ ભરતસિંહ વાઘેલાએ કરી હતી. બ્યુરો રિપોર્ટ, એનએસ ગુજરાત ન્યૂઝ, બનાસકાંઠા. તો હાલના બુલેટિનમાં સમય થયો છે એક બ્રેક નો, તો લઈએ એક બ્રેક. મેં જિગ્નેશ આર મોરે, બ્રાઇટ ઇંગ્લિશ સ્કૂલ સીટીએમ કી તરફ સે આપ સભી કો દીપાવલી એવમ નૂતન વર્ષા અભિનંદન એવમ ભાઈ બહેનો કે પાવન પર્વ એસે ભાઈ દૂજ કી આપ સભી કો ઢેરો સારી શુભકામનાએ. મેં ડૉક્ટર હસમુખ અગ્રવાલ, યહાં સાહિબાગ મેં રેશમભાઈ હોસ્પિટલ ચલાતા હું. ઇસ દિવાલી કે અવસર પર મેં અપને ગુજરાત કે ભારત કે લોકો કો દિવાલી કી ખૂબ ખૂબ શુભકામના દેતા હું. મહાલક્ષ્મી સે પ્રાર્થના કરતા હું કે પૂરે દેશ મેં વાસીઓ કે ઉપર ધન કી વર્ષા બની રહે, ઉસકે માધ્યમ સે સબ લોગ સુખી સંપન્ન હો ઓર સબકા સ્વાસ્થ્ય ખૂબ બઢિયા રહે. એસી મેં દિવાલી કે અવસર પર પૂરે દેશવાસીઓ કો શુભકામના દેતા હું. એનએસ ગુજરાત ન્યૂઝ ચેનલને, ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ અને હું પોતે હિમાંશુ પટેલ પ્રદેશ પ્રવક્તા, આપની આ લોક ચેનલ, પ્રજાલક્ષી ચેનલને હું સમગ્ર ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ વતીથી અને હું સમગ્ર ગુજરાતની જનતાને નૂતન વર્ષના અભિનંદન અને આવનારું વર્ષ ખૂબ સારું જાય એવી સમગ્ર પાર્ટી વતીથી અમે પ્રાર્થના કરીએ છીએ અને આપનો જે પ્રેમ આશીર્વાદ મત સ્વરૂપી અને આંદોલન સ્વરૂપી બંને રીતે જે કોંગ્રેસ સાથે ગત વર્ષ મળ્યો એવો જ પ્રેમ અને ભાવ અમારા તરફી રહે એવું અમે આપના અમારી આપણી પોતાની આ ગુજરાતની અને ગુજરાતના પ્રશ્નોને વાચા આપતી ચેનલ વતીથી અમે આપ સર્વને ફરીથી નૂતન વર્ષે અભિનંદન પાઠવીએ છીએ. Thank you.
ओम शांति विद्यालय की तरफ से आप सभी देशवासियों को दिवाली की और नए वर्ष की हार्दिक शुभकामना देता हूं। और विद्यालय द्वारा ये शुभकामना देता है कि आपका नया वर्ष मंगलकारी हो, शुभकारी हो और प्रगतिकारी हो। हूँ जगदीश ठाकुर, पूर्व सांसद पाटण, NS गुजरात न्यूज ना दर्शकों अने समग्र गुजरात ने देशनी प्रजा ने दीपावली नवा वर्षनी शुभेच्छाओं पाठवु छु। दीपावलीनू पर्व ए अंधकार मा थी उजास में जवानु पर्व छे। बेस्तु वर्ष अने नवु वर्ष ए आपणा जीवननी एक नवा वर्षनी शुरुआत करवा जारे जई रह्या छीए त्यारे दीपावलीनू पर्व, दिवाळीनू पर्व अने नूतन वर्षाभिनंदन आप सौने पाठवुं छुं। NS गुजरात न्यूज समग्र गुजरातमां लोकोना प्राण प्रश्नोने वाचा आपी रह्युं छे, प्रजाना मुद्दाओने उठावी रह्युं छे अने आजना तबक्के आ न्यूज चैनल ने पण हूँ मारी शुभेच्छाओं पाठवुं छुं अने खूब खूब नवा वर्षनी शुभेच्छाओं। હું જલ્પિન ભીમાણી, MN વિદ્યારય શાળા પરિવાર તરફથી આપ સૌને દિવાળી અને નવા વર્ષની શુભેચ્છા પાઠવું છું અને આ સાથે તમારું નવું વર્ષ ખૂબ જ સુખદમય રહે અને સમૃદ્ધિમય બની રહે એવી શુભેચ્છા અને દિલથી પ્રાર્થના। જૂનાગઢના માંગરોળ નગરપાલિકાના સુપરવાઇઝરના ત્રાસથી કંટાળી સફાઈ કામદાર રેખાબેન રાજેશભાઈ ટીમણિયા નામના સફાઈ કામદારે દવા પી આપઘાત કરી લેવાની કોશિશ કરી લેવાની ઘટના સામે આવી હતી। સફાઈ કામદારને વારંવાર કામ બાબતે પજવણી કરવામાં આવતી હતી અને ભેદભાવ ભર્યા વ્યવહાર અને વલણના કારણે સફાઈ કામદાર બહેને કંટાળીને આખરે ફિનાઇલ પી જઈને જીવન ટૂંકાવી આપઘાત કરવા મજબૂર થયા હતા। જાણવામાં આવેલી ઘટના મુજબ રેખાબેન રાજેશભાઈ ટીમણિયા માંગરોળ નગરપાલિકામાં સફાઈ કામદાર તરીકે કાર્ય કરે છે, જેમને નગરપાલિકાના સુપરવાઇઝર દ્વારા એકલા કામ કરવાની અને વધુ કામનું ભારણ આપવામાં આવતું હતું અને દુશ્મનાવટ ભર્યા અને ભેદભાવ ભર્યો વ્યવહાર કરવામાં આવતો હોવાથી આખરે કંટાળીને રેખાબેને ઘરમાં જઈ ઘરમાં રહેલી ફિનાઇલની બોટલ પી જઈને જીવન ટૂંકાવી આપઘાત કરવાની કોશિશ કરી હતી, જેમાં તેઓના જેઠાણીને આ બાબતે ખબર પડતા તાત્કાલિક માંગરોળ સરકારી હોસ્પિટલમાં લઈ જવાયા હતા। આ બનાવથી માંગરોળ નગરપાલિકાના સુપરવાઇઝર કર્મચારીનું સફાઈ કામદારો પ્રત્યેનું ત્રાસદાયી અને ભેદભાવવર્યું વર્તન સામે આવી જવા પામ્યું છે। આ બાબતના અગાઉ પણ આવા બનાવો બનેલા છે, તો જે મોટા કર્મચારીઓના ત્રાસથી નાના કામદારોને આમ જ આપઘાતના પ્રયાસો કરવા જ રહ્યા, આ બાબતે કોઈ તજવી લેવામાં આવશે કે કેમ એ તો હવે જોયું જ રહ્યું। તહેવાર હતો ને તો મને 5-5 દિવસ લગી કાપડ બજારમાં મોકલતા હતા, તો મેં એને કીધું કીધું ભાઈ મેં કીધું મને મજૂર દે, તો કે મજૂર છે નહીં, કે તો મેં મજૂર ના હોય તો મેં કીધું મને રસ્તો બદલાવી દે, એ 4-4-5-5 જણાનો રસ્તો તું મને એકલીને મોકલાવીશ તો હું થોડું વારી હગું, તો કે નહીં તમારે ત્યાં જ જવું પડશે, કે એવી ગોળ એમ કરતો હતો ને તો મને 3-4 દિવસ લગી રસ્તો બોલાવી, તો મારે એને માથાકૂટ થઈને એમાં એ ધ્યાનમાં રાખીશ, તો એ હવે મને ફરતી ફરતી રસ્તે મોકલે 3-3-4-4 જણ અવારે અહીંયા છું, ને આજે સવારે મને 3 જણ અવારે એ જ રસ્તે મને મોકલાવી, પછી હું મારે ઘેરે આવતી રહી, રસ્તે તો મને મોકલાવી ને હું ઘેરે આવતી રહી ને ઘેરે આવીને હું આ પીનાઈ પી ગઈ, પછી મને દવાખાને મારી જેઠાણી લઈ જતો તો એની માં બારોબાર ગારું દેવા નીકળી, દીકરો ત્રાસ કરે ને એની માને બધા ગાયરી દેવાસમાં મહેન્દ્ર ઝાલા,
રમેશભાઈ. મનીષ ડાકી સાથે NS ગુજરાત ન્યૂઝ જૂનાગઢ. જૈન શાસનના 25 વર્ષના સમયગાળામાં ખૂબ ઓછા લોકો જે કઠિન તપની આરાધના કરી છે એવા ગુણરત્ન સંવત્સર મહાતપ અંતર્ગત 480 દિવસના ઉપવાસ પાલીતાણા ખાતે પૂજ્ય સાધુ મહારાજ શ્રી સર્વેશ્વરી યશવાસજી મહારાજ સાહેબની દ્વારા કરવામાં આવ્યા છે. આ ઉગ્ર તપના પાના અનુમોદન અને બહુમાન માટે અસર અમર સ્વરૂપ પરિવાર દ્વારા ભવ્ય સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મુખ્યમંત્રી ખાસ હાજર રહ્યા હતા. જૈનોના પવિત્ર ધામ એવા પાલીતાણા ખાતે પૂજ્ય સાધ્વી શ્રી સર્વેશ્વરી યશાશ્રીજી મહારાજ સાહેબની દ્વારા અતિ કઠિન ગણી શકાય અને જૈન શાસનના 25 વર્ષના ઇતિહાસમાં ખૂબ ઓછા લોકો તપ કરી શક્યા છે તેવા ગુણરત્ન સંવત્સર મહાતપની તપશ્ચર્યા અંગે 480 દિવસના ઉપવાસની આરાધના કરવામાં આવી. આ ઉગ્ર તપના પારણા અનુમોદના અને બહુમાન માટે મૂળ બગસરાના અને હાલ નાગપુર ખાતે રહેતા અમર સ્વરૂપ પરિવાર દ્વારા ભવ્ય પારણા અનુમોદના અને બહુમાનના એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું. આ કાર્યક્રમમાં ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણી તથા તેમના પત્ની અંજલિબેન અને સુનિલ ઓઝા અને સ્થાનિક ધારાસભ્યો સહિતના લોકો જોડાયા હતા. મુખ્યમંત્રી દ્વારા મહારાજ સાહેબ વિજયરાજ સુરીશ્વરનું બહુમાન કરવામાં આવ્યું, તેમજ અમર સ્વરૂપ પરિવાર દ્વારા મહારાજ સાહેબ વિજયરાજ સુરીશ્વર તેમજ પૂજ્ય સાધ્વી શ્રી સર્વેશ્વરી યશાશ્રીજીનું મહારાજ સાહેબના ખાસ સન્માન કરવામાં આવ્યું, તેમજ 480 દિવસના ઉપવાસ કરનાર સર્વેશ્વરી યશાશ્રીજીને તપસ્વીનું બિરુદ આપવામાં આવ્યું. 480 દિવસની ઉગ્ર તપસ્યાને લઈને અમર સ્વરૂપ પરિવાર દ્વારા 48 કરોડ રૂપિયા સમાજના ઉત્કર્ષ ધર્મ કલ્યાણ માટે વાપરવાની જાહેરાત કરી, તેમજ જે બિલ્ડિંગમાં આ કાર્યક્રમ યોજાયો હતો તે બિલ્ડિંગને વીજળી માટે સોલર પ્લાન્ટ પણ અમર સ્વરૂપ પરિવાર દ્વારા મુખ્યમંત્રીના હસ્તે અર્પણ કરવામાં આવ્યું. આવું તપ થતું હોય છે કે જે 400 ઉપવાસ સતત કરીને જે મહાતપ ઊભું કર્યું છે સર્વેશ્વરાજી મહારાજ મહાસાતીજી એમને આજે પારણા હતા ગુજરાતની ભૂમિ ઉપર. આવું કઠિન તપ ઘણા વર્ષો પછી થયું છે ત્યારે ગુજરાતનું અહોભાગ્ય છે. પાલીતાણાની પવિત્ર ભૂમિ ઉપર આ પ્રકારનું તપ સાધ્વીજીએ કર્યું છે એને અનુમોદવા અનુમોદના આપવા અને એના વંદન કરવા પાળના કરાવવા ખાસ આવેલો. આવા સંતોના આશીર્વાદથી જ આપણું ગુજરાત દિવ્ય ગુજરાત આધ્યાત્મિક ચેતના જગાવનારું ગુજરાત આપણું બન્યું છે. વિશાલ સાગઠિયા સાથે NS ગુજરાત ન્યૂઝ પાલીતાણા. તો હાલના બુલેટિનમાં બસ આટલું જ. વધુ માહિતી અને સમાચાર માટે જોતા રહો NS ગુજરાત ન્યૂઝ. નમસ્કાર.